આજે આપણે જોવાના છીએ સ્થિત વિદ્યુત ક્ષેત્રને લગતા અગત્યના પરિણામો, એમાં પરિણામ નંબર 4 અને પરિણામ નંબર 5। તેમાં પરિણામ નંબર 4 એ આપેલું છે કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી ઉપરના મૂલ્ય જેટલું જ હોય છે। તો આ જે પરિણામ છે એ પરિણામ આપણે આગળ ઉપરના જે પરિણામો છે એના ઉપરથી સમજી શકશું। આગળ ઉપરના પરિણામની અંદર સૌથી મહત્ત્વનું પરિણામ આપણે એ જોયું કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય હોય છે, એટલે કે ઈ બરાબર 0 હોય છે। તો બુકની અંદર આપેલું છે। તો અહીંયા દર્શાવેલું છે ઈ બરાબર 0, એટલે કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે। આગળ ઉપર આપણે એ પણ જોયું હતું કે સપાટી ઉપર ઈનો કોઈ સ્પર્શીય ઘટક હોતો નથી, તેની માટે આની આગળનો જે લેક્ચર છે એનો વિડીયો છે એ આપણે જોઈ શકીએ। એમાં આપણે એના બે ઘટકો એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઈના બે ઘટકો જોયા હતા, એક હતો સ્પર્શીય ઘટક, એક હતો લંબ ઘટક। પરંતુ આપણે એમાં સાબિત કર્યું કે કોઈ સ્પર્શીય ઘટક હોતો નથી અને પરિણામે કોઈ નાનો પરીક્ષણ વિદ્યુત ભાર હોય તેને વિદ્યુત ભારને સુવાહકની અંદરના ભાગમાં અને સપાટી ઉપર જો આપણે ગતિ કરાવવી હોય તો આવા વિદ્યુત ભાર પર કોઈ કાર્ય કરવું પડતું નથી। એને બીજી રીતે આપણે સમજીએ તો એની માટે એક આકૃતિ જોઈએ। ધારો કે આવો કોઈ સુવાહક છે, સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોય છે શૂન્ય, એટલે ત્યાં ઈ બરાબર 0 છે। વધારામાં વિદ્યુત ક્ષેત્રનો સપાટી ઉપર કોઈ સ્પર્શીય ઘટક હોતો નથી અને પરિણામે શું થશે તો કે આપણે સપાટીની ઉપર અથવા તો અંદરના ભાગમાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે ત્યાં કોઈ નાના પરીક્ષણ વિદ્યુત ભારને ગતિ કરાવવી હશે તો, ધારો કે નાનો પરીક્ષણ વિદ્યુત ભાર આપણે ધારી લઈએ સ્મોલ ક્યુ, આ જે સ્મોલ ક્યુ છે એને આપણે કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી ગતિ કરાવવી હોય, ધારો કે બે બિંદુઓ છે, એક છે એ બાજુમાં કોઈ બીજું બિંદુ છે બી, તો એ થી બી સુધી આપણે ગતિ કરાવવી હોય ત્યારે આપણે કોઈ જ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડતો નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર અંદર કેવું છે, શૂન્ય છે। જો આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કોઈ કાર્ય ન કરીએ એટલે કે કરવું પડતું કાર્ય કેવું થાય, અહીં શૂન્ય થશે। તો અહીંયા વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી। અને સ્થિતિમાનની વ્યાખ્યા શું છે તો કે સ્થિતિમાનની વ્યાખ્યા એવી છે કે કોઈ વિદ્યુત ભાર છે એને આપણે ગતિ કરાવીએ અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય કરતા હોઈએ તો તેનાથી આપણને તે બિંદુ આગળનું સ્થિતિમાન મળશે। પરંતુ અહીંયા તો આપણે કોઈ કાર્ય જ કરતા નથી અને પરિણામે અહીંયા જે સ્થિતિમાન એ બિંદુ પાસે હતું એ સ્થિતિમાનને આપણે કહી દઈએ એ બિંદુ પાસેનું સ્થિતિમાન, ધારો કે વી એ, અને બી બિંદુ પાસેનું સ્થિતિમાન ધારો કે વી બી। આ બંને વચ્ચે ક્ષેત્ર નથી, ક્ષેત્ર નથી, પરિણામે શું થશે, કોઈ કાર્ય નહીં કરવું પડે અને પરિણામે વી એ અને વી બીના મૂલ્ય છે એ સમાન મળે છે। એટલે અહીંયા વી એ બરાબર વી બી હશે, એટલે કે અંદરના ભાગમાં જે સ્થિતિમાન છે એ કેવા હશે, સમાન હશે। તો સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય શૂન્ય અને સ્થિતિમાનનું મૂલ્ય સમાન, સમાન એટલે કે સ્થિતિમાન કેવું છે, અચળ હોય છે। તો આપણું આ જે પરિણામ છે એ જ કહેવા માગે છે કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે।
तो पछी अचल हो तो एनु मूल्य केटलू हो तो एनु मूल्य सपाटी पर मूल्य हे एना जेटलू जैसे तो सपाटी पर धारो कि सपाटी की त्रिज्ञ आप लई लीए स्मोल आर तो सपाटी पर स्थितिमान सूत्र केवु थे तो सपाटी पर स्थितिमान वी बराबर जे आप स्थितिमान कॉमन सूत्र है के क्यू ना छेद मार तो अंदर ना भाग में पण आटलूज स्थितिमान हे जे सपाटी पर हो वी बराबर के क्यू ना छेद में आर। तो आ थियो परिणाम नंबर चार। पछी आगळ आपेलू छे यादच्छिक परिमाण आकार अने विद्युतभार वितरण धरावता सुवाहकोना तंत्रमां दरेक सुवाहक ने लाक्षणिक अचल मूल्यनुं स्थितिमान होय छे। एटले के कोईपण आकारनो होय सुवाहक कोईपण परिमाण एटले के कोईपण माप धरावतो होय अने कोईपण प्रकारनुं विद्युतभारनुं वितरण धरावतो होय तो पण तेने पोतानुं खुदनुं एक अचल मूल्यनुं स्थितिमान हशे। परंतु जेवी रीते सुवाहक बदलशे एवी रीते आ स्थितिमाननुं मूल्य पण बदलशे। एटले के सुवाहक बदलवाथी स्थितिमान बदली जाशे अने ए स्वाभाविक बात छे। आगळनुं परिणाम परिणाम नंबर पांच। परिणाम नंबर पांच शुं कहे छे विद्युत भारित सुवाहकनी सपाटी पर विद्युत क्षेत्रनुं मूल्य केटलुं हशे। सुवाहकनी सपाटी पर अहीं शब्द महत्वनो छे सपाटी पर सुवाहकनी अंदर तो आपणे केटलुं मूल्य मळ्युं शून्य पण अहीं सपाटी पर केटलुं हशे तो पहेला ज बुकमां आपी दीधुं छे। तो शुरुआत में बुकनी अंदर सूत्र आपी दीधुं छे कि सुवाहकनी सपाटी पर विद्युत क्षेत्रनुं मूल्य हशे ई बराबर सिग्माना छेदमां एप्सिलॉन जीरो एन कैप। तो आ परिणाम छे ए आपणे साबित करवानुं। अहींया सिग्मा शुं छे तो कि विद्युत भारनी पृष्ठ घनता एप्सिलॉन जीरो अने एन कैप शुं छे तो कि सपाटीने लंब बहारनी दिशानो एकम सदिश छे। तो आ परिणाम ने साबित करवा माटे आपणे सपाटी उपरना कोई पी बिंदुनी आजूबाजू एक पील बॉक्स गोसियन सपाटी विचारीए। तो अहीं शब्द छे पील बॉक्स। पील बॉक्स एटले शुं? तो कि सामान्य रीते आपणे कोई दवा छे एनी कैप्स्यूल खाता होइए एक कैप्स्यूल जो एक नानू नळाकार बॉक्स आपणे अहीं विचारवानुं अने कैप्स्यूल ने आपणे इंग्लिश नी अंदर पील पण कहेता होइए एटला माटे अहीं नाम छे पील बॉक्स। तो आवी एक पील बॉक्स जेवी गोसियन सपाटी आपणे विचारवानी छे। ई आकृति छे ए आपणने नीचे आपेली छे। આજે નળાકાર જેવી સપાટી આપણને દેખાય છે એ પિલબોક્સ છે। પિલબોક્સ સુવાહકની સપાટીની અંશતઃ અંદર અને અંશતઃ બહાર છે। આ જે સુવાહકની સપાટી લખેલું છે એની પિલબોક્સ થોડુંક બહાર છે પણ હજુ આ પિલબોક્સ અંદર પણ હશે જે આપણે અહીંયા જોઈ શકતે નથી। પણ અંદરનો ભાગ છે એ હું આવી રીતે ડ્રોઈંગ કરીને બતાવું છું। તો આ અડધું પિલબોક્સ છે એ અંદર છે। દેખાવમાં આ મોટું દેખાય છે પણ આપણે તેને અતિ સૂક્ષ્મ લેવાનું છે। આ તો જોવા માટે આપણે અહીંયા મોટું બતાવ્યું છે। હવે તેને આડછેદનું અલ્પ ક્ષેત્રફળ ડેલ એસ છે। અહીંયા જે શબ્દ વાપર્યો છે ડેલ એસ આપણે ઘણી વાર વાપરતા હોઈએ છીએ ડેલ્ટા એસ। તો મોટી સપાટી હોય તો આપણે ડેલ્ટા વાપરતા હોઈએ છીએ અને નાનકડું હોય ત્યારે આપણે ડેલ શબ્દ વાપરતા હોઈએ છીએ। તો અહીંયા જે સિમ્બોલ છે એ ડેલનો સિમ્બોલ છે। ડેલ એસ એટલે નાનું ક્ષેત્રફળ
અને તેને અવગણ્ય ઊંચાઈ પણ છે. તાપીલ બોક્સ છે એની ઊંચાઈ છે એ કેવી છે? અતિ સૂક્ષ્મ છે. મહત્વનો મુદ્દો અહીંયા સમજવા જેવો શું છે? તો કે અહીં સપાટીની અંદરના તરતના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એટલે કે જેવા આપણે સપાટીની અંદર જાશું તો સપાટીની અંદર આપણે ઉપર પરિણામ નંબર 4માં જોયું કે સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તો સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર આપણે લખી નાખીએ. તો સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર એને આપણે કહી દઈએ ઇનર, ઈ આઈ બરાબર 0, અને બહારના ભાગમાં તો જેવા આપણે સપાટીથી બહાર પિલબોક્સમાં આવશું એવું તરત જ વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને લંબ હશે અને તેનું મૂલ્ય પણ કંઈક હશે. એનું મૂલ્ય અત્યારે ધારો કે ઈ જેટલું છે. તો બહારની તરફ જ્યારે આવશું ત્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે ઈ જેટલું, અને એ આપણે અહીંયા બુકની અંદર પણ દોરીને બતાવ્યું છે કે આ બહારનું વિદ્યુત ક્ષેત્ર બતાવેલું છે. અને એ કેવું છે? તો કે અહીંયા જે સપાટી છે એને લંબ, એટલે અહીંયા જે ખૂણો બને છે 90 ડિગ્રીનો ખૂણો. વધારામાં આ જે ડેલ્ટા એસ છે એ ડેલ્ટા એસનો એકમ સદિશ કઈ દિશામાં હશે? તો કે ડેલ્ટા એસ એટલે કે સપાટીનો એકમ સદિશ હંમેશા સપાટીને લંબ રૂપે હોય. એટલા માટે અહીંયા જે એકમ સદિશ છે એને આપણે લેશું લંબ રૂપે સપાટીને, અને પરિણામે શું થશે? તો કે અહીંયા ઈ અને ડેલ્ટા એસનો એકમ સદિશ એ બંને કેવા છે? એકબીજાને સમાંતર છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી. તો હવે આના ઉપરથી ફ્લક્સની જો આપણે વાત કરીએ તો ફ્લક્સ માટે કોણ ફાળો આપશે? અંદરનો જે ભાગ છે ત્યાં તો ક્ષેત્ર શૂન્ય છે એટલે અંદરનો ભાગ છે એ ફ્લક્સમાં કોઈ ફાળો નહીં આપે, પણ બહારનો જે ભાગ છે એ બહારના ભાગમાંથી જ આપણને ફ્લક્સ માટેનો ફાળો મળશે. એટલા માટે એનું ફ્લક્સ છે એ પહેલાં આપણે વિચારીએ તો કેટલું થશે? તો કે ફ્લક્સનું સૂત્ર ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. તો અહીંયા આપણી માટે ડેલ્ટા એસની બદલે શું આપેલું છે? નાનું સપાટીનું ક્ષેત્રફળ છે એટલે ડેલ એસ આપેલું છે. વધારામાં અહીંયા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અથવા તો વિદ્યુતભારની ક્ષેત્રીય ઘનતા કેવી લીધી છે? પ્લસ લીધી છે. જરૂરી નથી કે સિગ્મા દરેક વખતે પ્લસ હોય, જો વિદ્યુતભાર છે એ માઇનસવાળો હોય તો સિગ્મા છે એ ઋણ પણ હોઈ શકે. એટલા માટે અહીંયા બે જવાબો શક્ય છે. એક તો ફ્લક્સનો જવાબ આવશે ફાઈ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઈ ડોટ ડેલ એસ, અને આ કેની માટે છે? તો કે સિગ્મા ગ્રેટર ધેન 0 હોય એટલે કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ધન હોય, જો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ઋણ હોય એટલે કે લેસ ધેન 0 હોય તો જવાબ આવશે માઇનસ. તો આ થયું આપણું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઈ ડોટ ડેલ એસ. અહીં આ અલ્પ ક્ષેત્રફળ ડેલ એસ એ એકદમ નાનું છે, અને એકદમ નાનું હોવાથી ત્યાં ઈને અચળ ગણી શકાય. હવે આ ઈનું મૂલ્ય છે એ કેવું હશે? તો કે આ ડેલ એસને કાં તો સમાંતર દિશામાં હશે અથવા તો પ્રતિ સમાંતર દિશામાં હશે. હવે આપણે ફરીથી આકૃતિમાં જોઈએ તો અહીંયા આપણને ધન વિદ્યુતભાર આપેલો છે. ધન વિદ્યુતભાર છે એમાં સપાટીનો સદિશ ઈ છે, આ બંને ઈ અને આ સપાટીનો જે સદિશ છે એ બંને કેવા છે? સમાંતર છે. એટલે કાં તો સમાંતર હશે અથવા તો પ્રતિ સમાંતર હશે. એટલે અંદરની તરફ આપણે વિચાર કરીએ તો અંદરની તરફનો સદિશ હશે નીચે, તો આ ઈ અને આ સદિશ વચ્ચેનો ખૂણો હશે 180, એટલા માટે તે હશે પ્રતિ સમાંતર. અહીંયા આ બે વચ્ચેનો ખૂણો કેટલો હતો? તો કે 0 ડિગ્રી, એટલે કે સમાંતર. તો આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખીએ. હવે આપણે ગોસના નિયમનો પિલબોક્સ માટે ઉપયોગ કરીએ. અહીંયા આપેલું છે કે
पिलबॉक्स वड़े घेरायेलो विद्युत भार केटलो, तो विद्युत भार अहीं आपणने शुं आप्युं छे क्षेत्रीय घनता एटले के विद्युत भारनी पृष्ठ घनता सिग्मा बराबर। तो आगळ उपर पहला चेप्टर में आपणे भणी गया छे के विद्युत भारनी पृष्ठ घनतानुं सूत्र शुं थाय, तो के विद्युत भार ना छेदमां क्षेत्रफळ। तो अहीं विद्युत भार धारो के क्यू ना छेदमां क्षेत्रफळ एटले डेल एस, तेथी घेरायेलो विद्युत भार क्यू बराबर शुं थशे सिग्मा गुणिया डेल एस। एटला माटे आपणी बुकनी अंदर अहीं आपेलू छे कि घेरायेलो विद्युत भार डेल एस छे, याद क्यू। तो आ मळी गयो घेरायेलो विद्युत भार क्यू, आने याद रखो। बीजू आपणे जोतुं छे फ्लक्स, तो फ्लक्स એ હમણાં જ આપણે આગળ જોયું કે ફ્લક્સનું મૂલ્ય આપણે ખાલી લઈએ તો એ કેટલું હશે, ઈ ડોટ ડેલ એસ જેટલું। તો ગોસના નિયમનું સૂત્ર છે ઈ લગાવી દઈએ, તો ગોસના નિયમ મુજબ શું થશે, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એપ્સાયલોન ઝીરો, પણ ફાઈ એટલે શું હતું, ઈ ડેલ એસ એના બરાબર। ક્યુ એટલે ઘેરાયેલો વિદ્યુત ભાર હમણાં જ આપણે જોયો, અહીંયા ફક્ત સિગ્માનું મૂલ્ય લીધું છે એટલે માનાંકમાં બતાવ્યું છે, બાકી કોઈ ફેર નથી। સિગ્મા ડેલ એસ ના છેદમાં એપ્સાયલોન ઝીરો, બંને બાજુથી શું કેન્સલ થશે, ડેલ એસ ડેલ એસ। તો જવાબ કેવો મળશે, E is equal to માનાંકમાં સિગ્મા ના છેદમાં એપ્સાયલોન ઝીરો, એટલે કે વિદ્યુત ક્ષેત્રનું સપાટી ઉપરનું મૂલ્ય સિગ્મા ના છેદમાં એપ્સાયલોન ઝીરો। તો આ બુકની અંદર આપણને આ ગણતરીનો જવાબ આપેલો છે, E બરાબર સિગ્મા ના છેદમાં એપ્સાયલોન ઝીરો। તો અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ છે તે હકીકતનો સમાવેશ કરતા આપણને સમીકરણ મુજબ સદિશ સંબંધ પણ મળે છે, એટલે કે ઉપર જે સૌથી પહેલાં આપણે સૂત્ર જોયું હતું બુકમાં એ કેવું આપ્યું હતું કે બાજુમાં એન કેપ એટલે કે એનો એકમ સદિશ પણ આપ્યો હતો, તો એ કેવું સ્વરૂપ છે એનું, સદિશ સ્વરૂપ। અહીંયા સિગ્માના બંને ચિહ્ન માટે આ સૂત્ર સાચું છે, એટલે કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જો ધન હોય એટલે કે સિગ્મા ગ્રેટર ધેન ઝીરો હોય અને સિગ્મા લેસ ધેન ઝીરો, તો બંને માટે આ સૂત્ર સાચું છે। જો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ગ્રેટર ધેન ઝીરો હશે તો શું થશે, તો કે જો સિગ્મા ગ્રેટર ધેન ઝીરો હોય તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ બહાર તરફ હશે, અને જો સિગ્મા લેસ ધેન ઝીરો હોય તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અંદર તરફ હશે। તો હતા વિદ્યુત ક્ષેત્ર અથવા તો સ્થિત વિદ્યુતશાસ્ત્રના પરિણામ નંબર 4 અને 5। નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું છઠ્ઠું પરિણામ, એ છઠ્ઠું પરિણામ શું છે, તો કે સ્થિત વિદ્યુત શિલ્ડિંગની ઘટના, એને આપણે જોશું ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં।